नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल नी अंदर तमारू हार्दिक हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आपणे समानताना प्रयासों कर्या छे। हवे आपणे आगळ जोईए छोकरा छोकरी अंगेना भेदभावो केवा छे अने ए माटेना प्रयासो शुं करवामां आव्या छे। भारत ज नहीं परंतु आखा विश्वना कोईपण राष्ट्रनी प्रगति अने विकास में मानव संसाधन तरीके स्त्रीओनी भूमिका खूबज महत्वनी छे। जो स्त्रीओ हशे तो ज दरेक कार्य थई शकशे, कारण के मनुष्य ने छे मानवी जेमा पुरुष छे एने ખાવા પીવાનું બહુ એટલું બધું આવડતું હશે નહીં, જ્યારે સ્ત્રીઓ છે એને ઘણું બધું આવડે, કંઈક નવું નવું એ વાનગીઓ બનાવતી હોય છે, રસોઈ બનાવતી હોય છે અને એ પોતાનું આખું ઘર ચલાવતી હોય છે। એટલા માટે સ્ત્રીઓની ભૂમિકા છે એ ખૂબ જ મહત્ત્વની છે। સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે सामाजिक अने सांस्कृतिक दृष्टिकोण थी छोकरीओना उच्छेर में भेदभाव होवाथी बन्नेनो विकास पण अलग रीते थाय छे। पहेलाना समयनी अंदर स्त्री पुरुषनी अंदर आ जैविक भिन्नताओ हती, जेना कारणे शुं थयुं तो के सामाजिक अने सांस्कृतिक दृष्टिकोण जेवो हतो, जेने कारणे छोकरीओने उछेरनी अंदर थोड़ी तकलीफ पड़ती थी। बराबर, तो तकलीफ पड़ती थी एटले के छोकरीओने उछेरवा देवामां आवता हता नहीं। बराबर, एने दूध पीती करीने मारी नाखवामां आवती थी। तो आवा रिवाजो हता, कारण के पहेलाना समयनी अंदर एम हतुं के भाई छोकरी जो उत्पन्न थाय જન્મે તો એ અપશુકન કહેવાય, પરંતુ છોકરી છે એ લક્ષ્મીનો અવતાર કહેવાય। શું કહેવાય? લક્ષ્મીનો અવતાર। તો આ છોકરીઓ અને છોકરાઓના ઉછેરની અંદર ભેદભાવ જોવા મળતો હતો। આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બા ઉછેરનું પણ કામ કરે છે। બરાબર, આવી રીતના અત્યારે પણ તમને જોવા મળે છે। શું? તો કે મહિલાઓ છે એ ઘરકામ કરતી હોય છે, રસોડાનું કામ કરતી હોય છે, બા ઉછેરની અંદર કામ કરતી હોય છે વગેરે વગેરે કાર્ય કરતી જોવા મળે છે। સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી। હવે સ્ત્રીઓ જે છે એને કુટુંબ વિષયક કુટુંબની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય તો એની પાસે સત્તા નથી, એ કાંઈ ન બોલી શકે, કારણ કે પહેલેથી એ લોકોને એ રીતના જ હતા। આરોગ્યની અપૂરતી દેખભાળ, બરાબર, સ્વાસ્થ્યની અપૂરતી દેખભાળ હતી, શિક્ષણ ઓછું હતું, આર્થિક અધિકારોની દીકરીઓને વંચિત રાખવામાં આવતા, નાણાકીય બાબતોથી અમુક છોકરીઓને છે વંચિત રાખવામાં આવતી, જેના કારણે છોકરીઓનું પ્રમાણ છે એ તમે જો બીજી જગ્યાએ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે। કારણ કે ભણેલી ગણેલી છોકરીઓ છે એ અત્યારના સમયગાળા પ્રમાણે પોતે કામ કરે છે, જ્યારે પહેલાંના સમયની અંદર 10 વર્ષ પહેલાં અથવા તો 5 વર્ષ પહેલાં જે છોકરીઓને ભણાવવામાં ન આવી હતી, અત્યારે શું કરે છે? ઘરકામ ને એવું બધું કરે છે। એટલે તો આવી રીતના અત્યારે પણ હજી જોવા મળે છે, કારણ કે અમુક પરિસ્થિતિ છે એના કારણે દીકરીઓને ભણાવતા નથી। કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે,
દરેક જગ્યાએ શું રાખવામાં આવે છે છોકરીઓ સાથે ભેદભાવ. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સાક્ષરતાનું ભણેલા ગણેલાનું પ્રમાણ કેવું હતું? નીચું હતું, જેના કારણે છોકરીઓ છે એ બાળ લગ્ન નાની ઉંમરે જ એમના લગ્ન કરી દેવામાં આવતા હતા. પડદા પ્રથા હતી બરાબર, ત્યાર પછી દહેજ પ્રથા, ત્યાં બધી રીતરિવાજ નીતિ નિયમો હતા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. અન્ય જે રિવાજો હતા એનો પણ શું બને છે? ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. સમાજની અંદર શું હતું? હા, છોકરાઓનું માન હતું બરાબર. માન એટલે કે એમ લોકોને જન્મ થાય એટલે સ્ત્રીઓનું પ્રમાણ છે એટલે સ્ત્રીઓને શું કરી દેવામાં આવે? સ્ત્રી ભ્રૂણ હત્યા બરાબર. જો છોકરો અને છોકરી બે જન્મે તો છોકરાને ઉછેર કરવા દેવામાં આવતો હતો, જ્યારે છોકરીને છે શું કરી દેવામાં આવતો હતો? મારી નાખવામાં આવતી હતી. હવે એક દૂધનો વાટકો ભરેલો હોય, મતલબમાં પહેલાંમાં સમયમાં વાટકો કહેતા, અત્યારે આપણે એને તપેલીને એવું બધું કહીએ છીએ, તો એ વાટકો ભરી રાખતા અને શું કરતા એની અંદર ડૂબોડીને મારી નાખવામાં આવતી હતી, તો આને સ્ત્રી ભ્રૂણ હત્યા. તો આવી પહેલાંના સમયની અંદર રીત રિવાજો હતી, પડદા પ્રથા હતી, દહેજ પ્રથા હતી બરાબર. આવા જે રિવાજો હતા જેના કારણે શું થતું હતું? છોકરીઓનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. અત્યારે પણ હજી 1000 પુરુષની સામે જોઈએ ને તો કે 915, 923, 927, 940 આવા અમુક રાજ્યોની અંદર પ્રમાણ જોવા મળે છે, જેના કારણે સ્પષ્ટ દેખાય આપણને કે સ્ત્રી અને પુરુષની અંદર ભેદભાવ થયેલો છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જશે. ચલો, એ જાગૃતિ આવી જેના કારણે આવા ભેદભાવો છે શું થયા? ભૂંસાતા ગયા, નાબૂદ થતા ગયા. ચલો, સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. કયા કયા પ્રયાસો હતા, ક્યાં હતા? ઈસવીસન 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. 1992માં કઈની રચના કરવામાં આવેલી છે? રાષ્ટ્રીય મહિલા આયોગની. આ પ્રથા છે એની રચના કરવામાં આવી હતી. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. ગરીબ મહિલાઓ છે એ પોતાનો ન્યાય મેળવી શકે એ માટે નારી અદાલતની સ્થાપના કરવામાં આવી છે. એટલે કોઈ પણ કંઈક પ્રશ્ન હોય, ગરીબ મહિલા હોય તો એ આ ન્યાય અદાલતમાં જશે અને ત્યાંથી આ માહિતી મેળવશે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે. કોની સમસ્યાઓના? મહિલાઓની. મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. કોની રચના થઈ છે? મહિલા કલ્યાણ કેન્દ્રોની. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. દેશની અંદર કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર શું કરે છે? સહિયારા પ્રયત્નો કરે છે. અને પ્રયત્નો કરવાની સાથે જ એ લોકો છોકરીઓને શિક્ષણ અપાવડાવે છે. છોકરીઓને શિક્ષણ અપાવડાવે છે
જેના કારણે એ લોકો શું કરે, છોકરીઓ શું થાય છે ત્યારે ભણી ગણીને આગળ સારી એવી વ્યક્તિ બને છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જો કોઈ પણ કુટુંબ હોય એની માલ મિલકતો હોય તો એમાં શું મળશે, સમાન હિસ્સો, સમાન ભાગ મળશે. તો એ માટેના ઘણા બધા કાયદાઓ બનાવેલા છે, બરાબર ને? કારણ કે કોઈ પણ છોકરીના લગ્ન થાય એટલે છોકરી છે એ ઘર છોડીને જતી રહેશે, તો પણ એના પોતાના ઘરની અંદર હિસ્સો મળવો જોઈએ. આવા ઘણા બધા કાયદાઓ છે. બાળ લગ્ન દહેજ પ્રથા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બધી જે રીત રિવાજો છે એ અટકી જાય એ માટેના કાયદાઓ, કારણ કે કાયદાઓ બનાવશે સરકાર. જો કાયદાઓ બનાવે છે એટલે આપણે કાયદાનું પાલન કરીએ ને, એટલે ના છૂટકે આપણે બધાએ શું કરવું પડે છે, કાયદાનું પાલન કરવું પડે છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે, બરાબર? 1980થી આપણને અનેક કાર્યક્રમો છે એ અમલમાં મુકાયા, જેના કારણે આવી છોકરા અને છોકરીઓનું પ્રમાણ છે દિવસે દિવસે ઘટતું જોવા મળે છે, બરાબર ને? અત્યારના સમયગાળા પ્રમાણે જોઈએ આપણે તો આવી રીતના જે ભેદભાવો છે એ નાબૂદ થતા ગયા છે, અને ભેદભાવો નાબૂદ થતા ગયા જેના કારણે આપણા દેશની અંદર અત્યારે આવા ભેદભાવો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપણી પાસે ટાઈમ ઘણો બધો છે કે ભેદભાવો દૂર કરીને આપણે એક સારા એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ. તો અત્યારના સમયગાળા દરમિયાન કોઈ પણ જો જેના ઘરે જન્મ થાય એટલે આપણે એને સલાહ દેવા જોઈએ કે ભાઈ આ વ્યક્તિ, બરાબર, છોકરાનો જન્મ થાય તો એ વાંધો નહીં, છોકરીનો જન્મ, ભાઈ કોઈ પણનો જન્મ થાય તો તે આપણા માટે લાભદાયક જ ગણવામાં આવે છે. કારણ કે છોકરો અને છોકરી બે એક સમાન ત્યારે જ થશે જ્યારે બધા ખબર પડશે કે ભાઈ નહીં, સ્ત્રીઓનું મહત્ત્વ કેટલું છે અને છોકરાઓનું મહત્ત્વ કેટલું છે. એટલે આ રીતના સ્ત્રીઓની ભૂમિકા છે એ ખૂબ જ મહત્ત્વની જોવા મળે છે, અને એ માટે આવા ઘણા બધા કાયદાઓ છે એ બહાર પાડવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે આપણે આ કાયદાઓનું પાલન કરીએ છીએ, બરાબર? અત્યારે હજી પણ એવા અમુક અમુક રાજ્યની અંદર કાયદાઓ છે કે ભાઈ છોકરાનો જન્મ છે એ બે જ હોવા જોઈએ, બરાબર? છોકરી અને છોકરો એમ હોય તો ચાલે, મતલબમાં બાળકનો જન્મ બે જણાનો જ થવો જોઈએ. કેમ? કારણ કે વસ્તી વધારો થાય છે એના કારણે, વસ્તી વધારો થાય એના કારણે શું થશે, તો કે આપણે રહેવા માટે જગ્યાઓ ઘટશે, તો આનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સવાલ વિશે છોકરા છોકરી અંગેનો ભેદભાવ. જો તમને વિડીયો સમજ પડી હોય તો લાઇક જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી આપજો, જેના કારણે નવો વિડીયો અપલોડ થાય તો તમારા સુધી માહિતી મળતી રહે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.